ગુડ મોર્નિંગ ગાઈડ ધીઝ ઇઝ સાદિક બ્લોજ અને આપ જોઈ રહ્યા છો તમારી પોતાની ચેનલ યુનિક ઇંગ્લિશ સોલ્યુશન્સ હવે મિત્રો આજે હું તમને થોડાક સપના બતાવવા આવ્યો છું જેના જોઈને તમને આનંદ પણ આવશે થોડાક સપના દેખાડવા આવ્યો છું રાઈટ સપોઝ માની લ્યો તમે ઇમેજિન કરો કે તમારી પાસે એવો કોઈ રોબોટ હોય તમને તમારું પોતાનું કામ આસાન કરી દઈએ છે તમારું કામ પોતે કરી નાખે છે તો તમને કેટલી આસાની થશે તમને કેવી મજા આવશે સપોઝ કે તમે સુતા છો ને તમે એમ કહો કે જ્યાં રોબોટ મારા માટે ચા ગરમ કરી આવ ચા ગરમ કરીને તમારા માટે લઈ આવે સપોઝ તમે એમ કહો કે જ્યાં રોબોટ મારા માટે મારા જે કપડાં છે એને ઇસ્ત્રી કરી આપ તો કેટલું સરસ સપોઝ માની લો તમે એમ કહો રોબોટ મારા માટે નહવાનું ગરમ પાણી મૂકી દે સપોઝ તમે એમ કહ્યું કે રોબોટ કરિયાણાની દુકાનેથી મારા માટે બરાબર છે આ પરફ્યુમ લઈ આવ તો કેટલું સારું રહેશે સપોઝ તમે એમ કહો કે રોબોટ આ વ્યક્તિ પાસેથી આટલા રૂપિયા લેવાના છે એ લઈને આવો મેં વાત કરી દીધી છે ફોનમાં તું લઈ આવ તો એ વ્યક્તિ રૂપિયા પણ લઈ આવશે કેટલું સરસ મજાનું ઇમેજિનેશન લાગે છે જો આપણે કલ્પના કરીએ કે જો આવી દુનિયા હોય તો મનુષ્યનું કામ ઝીરો થઈ જાય ઇન શોર્ટ મનુષ્ય એ કામ કરવાનું પછી રહેતું જ નથી જ કરીને આપે છે રાઈટ સો આવો જ એક લેસન બરાબર છે આપણે એના વિશે આપણે ભણવા જઈ રહ્યા છીએ ધ હ્યુમન રોબોટ એટલે કે માનવીય રોબોટ એવો રોબોટ કે જે માનવ દ્વારા નિર્મિત હતો માનવ દ્વારા બનાવેલો હતો ઓકે હવે લસનની અંદર સૌથી વધારે જેને કહી શકાય ભાર આવ્યો છે એક પાત્ર ઉપર જેનું નામ છે પ્રેમ ચોપડા હવે એ વ્યક્તિ એક રોબોટ પરચેસ કરવાની ઈચ્છા અને એ રોબોટ લેવા માટે સુપર રોબોટ્સ પ્લાઝાની અંદર જાય છે સુપર રોબોટ્સ પ્લાઝા એવી જગ્યા છે એવી દુકાન છે એવો શોરૂમ છે કે જ્યાં અલગ અલગ રોબોટો વેચાણ માટે મૂકવામાં આવેલા હોય છે તો ત્યાં પ્રેમ ચોપડા જાય છે સેલ્સમેનને પૂછે છે કે ભાઈ રોબોટ લેવા છે તો સેલ્સમેન એને અલગ અલગ પ્રકારના રોબોટ્સ એનું ડેમોસ્ટ્રેશન એનું પ્રદર્શન બતાવે છે હવે આ રોબોટ્સની અંદર એની પોતાની ચાલ ઢાલ ઢબ એની વાતચીત કરવાની રીત બરાબર એનો મશીનની અવાજ પ્લસ એના અમુક ફંક્શન જે કાર્યો જે હોય છે તે આ બધી વસ્તુ જોઈને પ્રેમચોપડા મોહાઈ જાય છે મોહિત થઈ જાય છે રાઈટ મંત્રમુગ્ધ થઈ જાય છે કે ભાઈ આ રોબોટ જે છે એ તો આ ઘણું બધું કામ કરી શકે છે તો મારે પણ આવું જ આવો જ એક રોબોટ લેવો જોઈએ હવે જે સેલ્સમેન છે તે પ્રેમ ચોપડાને લઈ જાય છે એક ગેલેરીની અંદર એક બીજા ગેલેરીમાંથી એક મોટા ઘૂમટ જેવા આકારવાળા હોલની અંદર લઈ જાય છે અને ત્યાં ઘણા બધા એક ખૂણા એક ખૂણા બાજુ ઘણા બધા રોબોટ્સ બધા અલગ અલગ રંગના પડેલા હોય છે એમાંથી એક અલગ છૂટો રાખેલો રોબોટ કે જે સિલ્વર મેટાલિક કલરમાં હોય છે બરાબર તે તરત જ રોબોટની પાસે રામસિંહ સોરી પ્રેમ પ્રેમચોપડાની પાસે આવે છે અને એને વેલકમ કહે છે એનું સ્વાગત કરે છે અને એની પોતાની જે એનું પ્રદર્શન છે એ દર્શાવે છે પ્રેમ પ્રેમચોપડા ખૂબ જ ખુશ થઈ જાય છે કે સારામાં સારું જે આ બધું ડેમોન્સ્ટ્રેશન થાય છે તો કે આ બધું મારા ઘરે રોબોટ કરી બતાવશે સેલ્સમેને એને કહ્યું કે તમારા બધા જ ઘરેલું કામકાજ માટે જ આ રોબોટ બનાવેલો છે બરાબર સફાઈ આ તે બધી વસ્તુ બરાબર બાગની લોન કાપવી એનું ઘાસ કાપવું બરાબર એ પ્લસ તમારા ફેવરિટ ટીવી પ્રોગ્રામ સેટ કરી દેવા ન્યૂઝ ન્યૂઝપેપરમાંથી તમારા માટે મનપસંદ ખબરો વાંચી સંભળાવવી બધું જ કાર્ય આ રોબોટ તમને કરી આપશે તો પ્રેમ પ્રેમચોપડા ખૂબ જ ખુશ થયો કે વાહ યાર તો મારે પછી કાંઈ કામ કરવાની જરૂર જ રહેતી નથી હવે સેલ્સમેને એને વચમાં વાત કરી કે ભાઈ અમે છે ને આ રોબોટની અંદર ત્રણ પ્રકારના સિદ્ધાંતો બેસાડેલા છે બનાવતી વખતે જ અમે એની અંદર એવા ત્રણ સિદ્ધાંતોની રચના કરી છે કે જેનું રોબોટ પાલન કરશે પેલો સિદ્ધાંત તો કે રોબોટ એના માલિકોના આજ્ઞાનું પાલન કરશે બરાબર એનો અનાદર નહીં કરે એને ના નહીં પડે કે ના આ હું નહીં કરું એમ રાઇટ એના બધા જે આજ્ઞા છે એના જેટલા બધા છે એનું પાલન કરશે ધર્સ્ટ પ્રિન્સિપલ બીજો પ્રિન્સિપલ એવો કંઈક હોય છે કે રોબોટ ક્યારેય માનવને નુકસાન પહોંચાડશે નહીં રાઇટ એટલે કે ઇટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ ઓકે દેટ વોઝ ધ સેકન્ડ એન્ડ થર્ડ જે છે એવો કંઈક સિદ્ધાંત છે બરાબર કે રોબોટ પોતાની જાતને પણ નુકસાન પહોંચાડશે નહીં હવે પ્રેમ પ્રેમચોપડાએ આ ત્રણ સિદ્ધાંતોમાંથી પહેલો સિદ્ધાંત સાંભળતા જ પ્રેમ ચોપડા એટલો બધો પાગલ થઈ ગયો કે એણે બીજા બે સિદ્ધાંતો તરફ નજર નાખી નહીં એનું ધ્યાન ગયું નહીં જ્યારે સેલ્સમેન એને કહેતો હતો ત્યારે બીજા ત્રીજા સિદ્ધાંત ઉપર એનું ધ્યાન ન ગયું પહેલાં જ સિદ્ધાંતથી એટલો બધો મન કે એણે સીધે સીધો વેચાણ કરારને એની ઉપર સાઈન કરી લીધી બરાબર અને રોબોટનો કોઈ જગ્યાએ દુરુપયોગ નહીં થાય એવા પેપર ઉપર સાઈન કરી દીધી ઓકે અને ખરીદી લીધા પછી બરાબર છે કેમ કે આ રોબોટ એક કિલોમીટરના જ રેડિયસમાં વર્ક કરતો હતો રિમોટ કંટ્રોલની અંદર ઓર્ડર આપી અને રોબોટ પાસે કામ કરવાનું રહેતું એટલે કે એક કિલોમીટરની અંદર જ બરાબર સો આ એની રેન્જ હતી ઓકે તો રોબોટને કહે છે કે ભાઈ કરિયાણું લઈ આવ અને કેશ કાઉન્ટર પાસે પૈસા આપી દે અને આ બધી વસ્તુ લઈ આવને રિટર્ન થતાં એમ એ કીધું કે ભાઈ બે કિલો કેરી પણ લેતો આવજે તાજી અને પાકી એકદમ બરાબર છે રસદાર કેરી હોવી જોઈએ ખરાબ કેરી લેતો નહીં તો સારામાં સારા જે કેરીના પીસ હોય છે તે વિદિન અ માઇક્રો રોબોટ સીધું સિલેક્ટ કરી નાખે છે અને વેગે પાછો ઘરે આવી જાય છે પ્રેમ ચોપડા ખૂબ જ નવાઈ પામે છે કે ભાઈ જો આ રોબોટની પાસે હું આવા પ્રકારના બધા કામ કરાવી શકતો હોય તો હું ચોરી કેમ ન કરાવું એને મનમાં લાલચ જાગે છે કે ભાઈ જો આવા બધા કામ રોબોટ કરી બતાવતો હોય તો હું શા માટે હું એને ચોરી ન કરાવું તો એનાથી તો મારું જે કામ છે એ સાવ આસાન થઈ જશે હું અમીર બની જઈશ રાઈટ તો આવું પ્રેમચોપડા વિચારે છે અને એના મનમાં પાપ જન્મે છે તો રોબોટની પાસે ચોરી પણ કરાવે છે અલગ અલગ જગ્યાએ ચોરી કરાવે છે દિવસે દિવસે ચોરીના બનાવ આ બનાવબોટને કારણે વધતા જાય છે અને જેના પરિણામ હિસાબે રોબોટને અદાલતમાં બોલાવવામાં આવે છે પોલીસ છે એ રોબોટને પકડી લે છે અને એને અદાલતમાં બોલાવવામાં આવે છે ઓકે અને જેના પરિણામે પ્રેમ ચોપડાની પણ અમુક જેને કહી શકાય ધરપકડ ખાવાના એના પરિસ્થિતિ ઊભી થાય છે બરાબર તો એમાં જો કદાચ પ્રેમ ચોપડા જે છે એ ચોરી કરતી વખતે રોબોટને કહે છે આ વાત કોઈને કહેતો નહીં બરાબર નકર હું તને ડિસમેન્ટલ કરી નાખીશ હું તને નાકામ બનાવી દઈશ તો રોબોટ જે છે એ પણ એની આજ્ઞાનું પાલન કરવા માટે પ્રતિબદ્ધ હોય છે પછી બીજું કદાચ રોબોટ છે એ એના માલિકનું પાલન કરે બરાબર કે આ ચોરી કરી છે એ કોણે કરી છે કોણે કરાવી છે તને આદેશ કોણે આપ્યો છે બરાબર જો એ કદાચ જજ સાહેબ પૂછે અને રોબોટ એમ કહી દે કે પ્રેમ ચોપડા મારા માલિક છે એને હુકમ દીધો છે તો તો એના આ માલિકની આજ્ઞાનો અનાદર કરશે તો હવે બીજો રસ્તો શું તો કે ભાઈ એ જો કદાચ એના માલિકને બચાવવા જશે તો બીજો પ્રિન્સિપલ જે છે બીજો સિદ્ધાંત એનો ભંગ થશે કે ઘણા બધા લોકોના જેના શોરૂમમાં ચોરી થઈ છે તો એનું નુકસાન થશે તો રોબોટને એ પણ કરવાની મનાઈ હતી એના સિદ્ધાંતમાં એ પણ આવતું હતું કે રોબોટ જે છે એ સામાન્ય મનુષ્યને ક્યારેય નુકસાની પહોંચાડશે નહીં બરાબર તો હવે આ બે સિદ્ધાંત ન તૂટે એટલા માટે રોબોટ છે એ પોતાની જાતને જ તોડી નાખવું વધારે પસંદ કરે છે બરાબર ત્રીજો સિદ્ધાંત એ તોડી નાખે છે કે રોબોટ પોતાની જાતને નુકસાની પહોંચાડશે નહીં તો પછી છેલ્લે રોબોટ છે એ પોતાની જાતને નુકસાન પહોંચાડી અને રાઈટ કે ડિસમેન્ટલ પોતાની જાતને કરી દે છે

સુપર રોબોટ્સ પ્લાઝાની અંદર રહેલા એક ઠીંગણી ઠીંગણા કદવાળા વ્યક્તિ કે જેની આંખો ઝીણી હતી નેરોઆઇડ એટલે કે ઝીણી આંખોવાળા સેલ્સમેને બરાબર છે મલકાતા મલકાતા કહ્યું ગ્રીન્ડ ગ્રીન્ડ મતલબ મલકાઉ બરાબર કે હું શું હું તમારી મદદ કરી શકું છું સર શબ્દો જોઈ લેજો ગ્રીન્ડ એટલે મલકાઉ નેરોડાઈડ એટલે કે ઝીણી આંખવાળા અને શોર્ટ શોર્ટ મતલબ નીચા વ્યક્તિ ઠીંગણા વ્યક્તિએ બરાબર છે આવું પૂછું પ્રેમ ચોપરાને વેલ પ્રેમ ચોપરા રિસ્પોન્ડેડ આઈ વિશ ટુ પરચેસ અ રોબોટ એટલે કે એણે કીધું કે હું એક રોબોટ ખરીદવા ઈચ્છું છું તો કે છે ફોર ધ હેલ્પ સર કમ્પ્લીટેડ ધ સેલ્સમેન એટલે કે હું તમારી મદદ માટે હાજર છું આવું સેલ્સમેને કહ્યું ધેટ ઇઝ આર સ્પેશિયાલિટી વી મેન્યુફેક્ચર એફિશિયન્ટ રોબોટ્સ ફોર ઇન્ડસ્ટ્રી કન્સ્ટ્રક્શન કંપનીઝ પ્લમ્બિંગ એન્ડ ક્લિનિંગ કેસ they are designed for only specialized work our best ones are for consumers like you for the home he spoke like a recorded program હવે જુઓ પ્રેમ চোপડાએ કીધું કે હું એક રોબોટ ખરીદવા ઈચ્છું છું ત્યારે સેલ્સમેન તરત જ એને વળતો જવાબ આપ્યો કે હું તમારી મદદ માટે હાજર છું ફોર ધ હેલ્પ સર એટલે કે તમારી મદદ માટે હાજર છું સર કમ્પ્લીટેડ ધ સેલ્સમેન એટલે કે સેલ્સમેને આ વાક્ય પૂરું કર્યું This is our speciality. એટલે કે આ અમારી ખાસિયત છે આ અમારી ખૂબી છે સ્પેશિયાલિટી મીન્સ ખૂબી અથવા તો ખાસિયત વી મેન્યુફેક્ચર એફિશિયન્ટ રોબોટ્સ એટલે કે અમે ઉત્પાદન કરીએ છીએ અમે બનાવીએ છીએ મેન્યુફેક્ચર મતલબ ઉત્પાદન કરવું અથવા તો બનાવવું બરાબર શું બનાવીએ છીએ તો કે એફિશિયન્ટ રોબોટ્સ એફિશિયન્ટ મતલબ કાર્યક્ષમ એટલે કે અમે કાર્યક્ષમ રોબોટ બનાવીએ છીએ શેના શેના માટે તો કે ફોર ઇન્ડસ્ટ્રી એટલે કે ઉદ્યોગો માટે કન્સ્ટ્રક્શન કંપનીઝ એટલે કે બાંધકામની કંપનીઓ માટે પ્લમ્બિંગ મતલબ નળકામ માટે એન્ડ ક્લીનિંગ મતલબ સાફ સફાઈ માટે કેરટેકર્સ એટલે કે કાળજી રાખવા માટે એટલે કે કોઈ પણ વ્યક્તિ જે બીમાર હોય એની કાળજી રાખનાર જો કોઈ નર્સની જરૂર હોય એ પણ કાર્ય રોબોટ કરી બતાવે તો એને કહેવાય કેરટેકર્સ ઓકે તો આ બધા માટે અમે કાર્યક્ષમ રોબોટ્સ બનાવીએ છીએ આ બધા કાર્યો માટે રાઈટ દે આર ડિઝાઇન્ડ ફોર ઓનલી સ્પેશિયલાઇઝડ વર્ક એટલે કે તેઓની રચના દે આર ડિઝાઇન્ડ ડિઝાઇન મતલબ રચના તેઓની રચના ખાસ પ્રકારના કાર્ય માટે જ કરવામાં આવેલી છે સ્પેશિયલાઇઝ મતલબ ખાસ પ્રકારના કાર્ય માટે વર્ક એટલે કાર્ય અવર બેસ્ટ વન્સ આર ફોર ધ કન્ઝ્યુમર્સ લાઈક યુ ફોર ધ હોમ એટલે કે અમારા ખાસ અમારા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠતમ રોબોટ જે છે એ તમારા જેવા ગ્રાહકોના ઘર અને તમારા જેવા ગ્રાહકો માટે જ બનાવેલા છે કન્ઝ્યુમર્સ મતલબ ગ્રાહક સ્પોક લાઈક અ રેકોર્ડેડ પ્રોગ્રામ એટલે કે પ્રોગ્રામ જાણે કોઈ કાર્યક્રમ રેકોર્ડ કરેલો હોય અને એમાં કેમ પ્લેનું બટન દબાવી દો અને સીધે સીધી કેસેટ વાગવા માંડે એવી રીતના એ બોલી ગયો બધું સેલ્સમેન રાઈટ આપણે જનરલી કસ્ટમર કેરની અંદર ફોન કરીએ તો કસ્ટમર કેરની અંદર આવા શબ્દો તો પેલા જોઈએ કે મારું નામ આ છે હું આઈડિયા અથવા તો રોબો વોડાફોન અથવા તો જીઓ એમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું હું આપની શું સહાયતા કરી શકું છું આવું અમુક જે સેન્ટેન્સીસ છે એ તો ફિક્સ કરેલા જ હોય છે ઓકે તો કહેવાનો મતલબ પ્રોગ્રામની જેમ બોલી ગયો સેલ્સમેન યસ દેટ્સ વોટ આઈ વોન્ટ પ્રેમ ચોપડા સ્પોક ઇન અ બિઝનેસ લાઈક ફેશન

બિઝનેસ લાઈક ફેશન એટલે કે ધંધાકીય શૈલીની અંદર પ્રેમ ચોપડા બોલ્યા પ્લીઝ કમ ધીઝ વે હવે નવો પેરેગ્રાફ આપણે સ્ટાર્ટ કરી છીએ પ્લીઝ કમ ધીસ કરીને આ બાજુ આવો ધ સેલ્સમેન લેડ હિમ થ્રુ અ બ્રાઇટલી લીટ રીચલી કાર્પેટેડ ગેલરી ઇન અ હ્યુજ ડોમ શેપ હોલ ગ્લોવિંગ વિથ ફ્લોટ લાઇટ ધ રાઈટ કોર્નર અપિયર ટુ બી ક્રાઉડેડ વિથ રોબોટ્સ ઇન મેટાલિક સિલ્વર ઇલેક્ટ્રિક બ્લુ Some were moving about as if practicing to walk, while some stood still, switched out of operation. Just as Prem Chopra stepped on the threshold of the hall, one of the robots swiftly came forward. Good day, sir. Welcome to Super Robots Plaza. We hope your visit here proves worthwhile. The silver robot said in a metallic voice Brilliant. મંબલ્ડ પ્રેમ ચોપરા સમ વોટ બિવિલ્ડ હવે જુઓ શું કહે છે સેલ્સમેન પ્રેમ ચોપડા કીધું કે હા મારે એ જ એવા જ રોબોટની તલાશ છે એવા જ રોબોટની મારે જરૂર છે રાઈટ તો સેલ્સમેન કહે છે પ્લીઝ કમ ધીસ વે એટલે કે મહેરબાની કરીને તમે આ બાજુ આવો આ તરફ આવો ધ સેલ્સમેન લેડ હિમ થ્રુ એટલે કે સેલ્સમેન તેને લઈ ગયા લેડ લીડ નું વી ટુ ફોર્મ છે લેડ એટલે કે તેને લઈ ગયા થ્રુ અ બ્રાઇટલી લીડ એટલે કે અતિ પ્રકાશિત બરાબર છે રીચલી કાર્પેટેડ ગેલેરી એટલે કે ખૂબ જ ભવ્ય ગાલીચા પાથરેલી ગેલરીમાં લઈ ગયા અને એ ક્યાં ગેલેરી પૂરી થતી હતી ઇન્ટુઅ અ હ્યુજ ડોમ શેપ એટલે કે ઘુમ્મટ જેવા બરાબર છે આકાર ધરાવતા હોલમાં લઈ ગયા કે જે ગ્લોવિંગ વિથ ફ્લોટ લાઇટ કે જે ખૂબ જ ચક લાઇટોથી શણગારેલ હોલ હતો બરાબર ગ્લોવિંગ એટલે ચમકદાર હતો અને ફ્લોરસન્ટ લાઇટ ફ્લોરસન્ટ મતલબ ખૂબ જ પ્રકાશિત બરાબર લાઇટથી શણગારેલો હોલ હતો ધ રાઈટ કોર્નર અપિયર્ડ ટુ બી ક્રાઉડેડ વિથ રોબોટ્સ ઇન મેટાલિક સિલ્વર એન્ડ ગ્રીન એટલે કે જમણી બાજુ ખૂણામાં બરાબર ધ રાઇટ કોર્નર એટલે કે જમણી બાજુના ખૂણામાં મેટાલિક સિલ્વર ઇલેક્ટ્રિક બ્લુ અને રંગના રોબોટ દેખાતા હતા બરાબર છે એટલે કે ક્રાઉડેડ એટલે કે ભરચક હતો એ રોબોટો ટુ વોક વાઇલ स्टूड સ્ટીલ સ્વિચડ આઉટ ઓફ ઓપરેશન એટલે કે અમુક જે રોબોટ હતા બરાબર છે એ હલન ચલન કરતા હતા બરાબર છે જાણે કે ચાલવાની પ્રેક્ટિસ કરતા હોય એવી રીતના બરાબર સમ મૂવિંગ અબાઉટ એઝ એઝ ઇફ ઇફ મતલબ જાણે કે કે પ્રેક્ટિસિંગ ટુ વોક એટલે ચાલવાની પ્રેક્ટિસ કરી રહ્યા હોય એવું લાગતું હતું ઉટ ઓફ ઓપરેશન જયારે અમુક જે બીજા રોબોટ હતા એ એક ખાલી માત્ર સ્થિર જ ઊભા હતા એવું કહેવા માંગે છે સ્ટીલ મતલબ એકદમ સ્થિર બરાબર છે

તમે જે લેવા આવ્યા છો એ તમને મળી ગયું હશે એવી આશા રાખીએ છીએ ધ સિલ્વર રોબોટ સેડ ઇન અ મેટાલિક વોઇસ એટલે કે આ જે સિલ્વર રોબોટ હતો તેણે પોતાના મશીની અવાજમાં કહ્યું બરાબર મેટાલિક વોઇસ મેટાલિક મતલબ ધાતુમય અવાજ હવે અવાજ ધાતુમય જે હોય એ જનરલી મશીની અવાજ કહી શકાય ઓકે બ્રિલિયન્ટ મંબલ્ડ પ્રેમ ચોપડા બરાબર છે એટલે કે ખૂબ સરસ અતિ સુંદર એટલે મમ્બલ્ડ મમ્બલ્ડ મતલબ તમે ધીમેથી કંઈક ને કંઈક પોતાની જાતને કંઈક ને કંઈક કહેતા હોય એને મમ્બલ્ડ કહી શકાય એટલે કે બળબડિયા બરાબર એટલે કે મનમાં મનમાં આવું પ્રેમ ચોપડા એટલે કે બોલિયા બ્રિલિયન્ટ અતિ સુંદર સમ વોટ એટલે કે થોડાક મૂંઝવા પ્રેમ ચોપડા થોડાક મૂંઝવણમાં પણ મુકાયા અને બળબડિયા આવું કહેવા માંગે છે ધ સેલ્સમેન Gave a proud smile as he headed towards an isolated robot in a metallic blue. This one is perfectly programmed to function in the household cleaning, arranging, collecting groceries from the supermarket, tending the lawn, mailing letters, relating your programs on the TV, and selecting news of your interest from the paper. The salesman posed for breath and continued. હવે જુઓ સેલ્સમેન 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 જે છે બરાબર પ્રેમ ચોપડા થોડોક મૂંઝવણમાં હતો એટલે જનરલી બહુ ચાલાક હોય બરાબર તો એને એ સમજી જાય કસ્ટમર ક્યાં મૂંઝવાણા છે ક્યાં એને પ્રોબ્લેમ છે બરાબર અને ઇવન અમુક સેલ્સમેન તો એ જે છે એ કસ્ટમરને જોતા જ એને ખ્યાલ આવી જાય કે આ વ્યક્તિ ખાલી જોવા આવ્યો છે કે લેવા આવ્યો છે રાઈટ આ લેવલના સેલ્સમેન પણ હોય છે સો સેલ્સમેન ગેવ અ પ્રાઉડ સ્માઇલ એટલે કે સેલ્સમેન એ ખૂબ જ સોરી એઝ હી હેડેડ ટુવર્ડ્સ એન આઇઝોલેટેડ રોબોટ ઇન અ મેટાલિક બ્લૂ એટલે કે જ્યારે સેલ્સમેન મેટાલિક બ્લૂ રોબોટ પાસે જતો હતો હેડેડ એટલે કે ની તરફ જવું બરાબર એટલે કે જ્યારે મેટાલિક બ્લુ રોબોટની પાસે અને એ પણ કેવો હતો કે આઇઝોલેટેડ બરાબર છે એટલે કે છૂટો મુકાયેલો બરાબર છૂટો મુકાયેલો એક મેટાલિક બ્લૂ રોબોટ તરફ જઈ રહ્યો હતો જ્યારે સેલ્સમેન ત્યારે સેલ્સમેન થોડોક મલકાયો બરાબર ગર્વભેર સેલ્સમેન મલકાયો પ્રાઉડ સ્માઈલ એટલે કે ગર્વથી અને સ્માઇલ મતલબ મલકાયો અને એણે કહ્યું

કેની અંદર તો કે ઇન ધ હાઉસ હોલ્ડ એટલે કે ઘરેલું કામ ક્લીનિંગ મતલબ સાફ સફાઈ માટે અરેન્જિંગ મતલબ કે ગોઠવણ કામ કરવા માટે કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધ સુપરમાર્કેટ એટલે કે સુપરમાર્કેટમાંથી ગ્રોસરીઝ એટલે કે કરિયાણું બરાબર છે એની વસ્તુઓ ભેગી કરવા માટે એકઠી કરવા માટે ટેન્ડિંગ ધ લોન એટલે કે ઘાસ કાપવા માટે ટેન્ડ મતલબ કાપવું અને લોન મતલબ ઘાસ એટલે કે ઘાસ કાપવા માટે બગીચાનું ઘાસ હોય તે મેલિંગ લેટર્સ એટલે કે પત્રો મેઇલ કરવા માટે બરાબર છે રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ ઓન ધ ટીવી એટલે કે તમારા મનપસંદ પ્રોગ્રામ ટીવી ઉપર ચલાવી આપવા માટે પછી કે છે આઈન્ડ સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ પેપર અને પેપરમાંથી ન્યૂઝપેપરમાંથી છાપામાંથી પોતાના માલિકના રસ પ્રમાણે બરાબર છે સમાચાર પસંદ કરીને સંભળાવવા માટે પસંદ કરવા માટે રાઈટ આ બધા કામ માટે રોબોટ આ પરફેક્ટલી બનાવવામાં આવેલો છે આવું સેલ્સમેન બોલ્યો આ જે બ્લુ મેટાલિક બ્લુ રોબોટ છે બરાબર એ પરફેક્ટલી આ બધા કાર્યો માટે બનાવવામાં આવેલો છે ધ સેલ્સમેન પોઝડ ફોર બ્રેથ એન્ડ કન્ટિન્યુડ એટલે કે થોડીક વખત શ્વાસ લેવા માટે સેલ્સમેન થોભ્યો અથવા તો અટક્યો બરાબર શ્વાસ લેવા માટે અને ત્યારબાદ પાછું એણે બોલવાનું શરૂ કર્યું એન્ડ કન્ટિન્યુડ એટલે કે કહ્યું ઓલ યુ નીડ ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ એટલે કે તમારે જે કંઈ પણ વસ્તુની જરૂર પડશે તે છે એટલે રિમોટ કંટ્રોલ રિમોટ મતલબ દૂરનું બરાબર છે અને કંટ્રોલ મતલબ તમે અહીંયાથી દૂરથી તમે કોઈપણ પણ ઇન્સ્ટ્રુમેન્ટને બરાબર છે કોઈ પણ મશીનને દૂરથી કાબુમાં કરી શકતા હોય તો એને રિમોટ કંટ્રોલ કહી શકાય ટેલિવિઝનનું રિમોટ જે છે બરાબર તો એને રિમોટ કંટ્રોલ કહેવાય એટલે કે તમે દૂરથી બેઠા બેઠા તમે રિમોટની ચેનલ ટીવીની ચેનલ્સ તમે ફેરવી શકો છો એટલે રિમોટ મતલબ દૂરનું એટલે કે આ જે રિમોટ કંટ્રોલ છે મોનિટર એની તમારે જરૂર પડશે આદેશ આપવા માટે બરાબર એટલે કે ધીસ ઇઝ ધ થિંગ વધી આગળ યુ મીન સિટિંગ એટ હોમ આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ પ્રેમ ચોપડા એટલે કે તમારો મતલબ એમ છે કે ઘરે બેઠા બેઠા હું રોબોટને સિટી માર્કેટની અંદર આદેશ આપી શકું છું એટલે કે મારી પાસે જો રિમોટ કંટ્રોલ હોય અને રોબોટ સિટી માર્કેટની અંદર હોય તો શું હું ઘરે બેઠા બેઠા જેને રિમોટ કંટ્રોલમાં આદેશ આપી શકું છું તો જવાબ આપે છે ઇટ ઓપરેટ અ લિમિટેડ રેડિયસ ઓફ અ કિલોમીટર એટલે કે તે એક કિલોમીટર સુધીના મર્યાદિત લિમિટેડ મતલબ મર્યાદિત બરાબર છે રેડિયસ મતલબ અંતર વિસ્તાર એટલે કે એક કિલોમીટરના મર્યાદિત વિસ્તારમાં કાર્ય કરે છે એટલે કે તમે બે જણા જો એક કિલોમીટરની હશ અંદર હશો તો સો ટકા રોબોટ આ કાર્ય કરશે તમારા આદેશનું પાલન કરશે બાય ધ વે ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ ઝીરો સેવન્ટી ધ સેલ્સમેન એક્સપ્લેન્ડ એટલે કે

પણ એ તો તમને સેન્ટેન્સ જ કહી શકે કે આ હા પાડી કે ના પાડી માથું ડોલાવીને હા પાડી પાડી અથવા તો ના મતલબ ખાલી માથું થાય છે બરાબર ઈ પોઝિટિવ સેન્સમાં પણ હોઈ શકે અને નેગેટિવ સેન્સમાં પણ હોઈ શકે તો સીધો સ્વાભાવિક વાત છે આ બધું સમજાયું તો પ્રેમ ચોપડા હાજ પાડવાનો છે ઠીક છે અચ્છા હમ બરાબર એટલે કે નોડેડ તેણે પોતાનું માથું ડોલાવ્યું ધ સેલ્સમેન ડેમોસ્ટ્રેટેડ ધ ગેટ ગ્રીપ મુમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ્ડ ફંક્શન્સ એટલે કે સેલ્સમે આ જે રોબોટ છે બરાબર એની 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 મતલબ મતલબ ચાલવાની ઢબ પકડ મુવમેન્ટ એટલે કે એનું હલનચલન આન્ડ સમ પ્રોગ્રામ્ડ ફંક્શન્સ બરાબર અને કેટલાક ફંક્શનનું બરાબર છે ડેમોસ્ટ્રેશન કરીને બતાવ્યું ડેમોસ્ટ્રેટેડ એટલે કે પ્રદર્શન કરીને બતાવવું બરાબર અમુક પ્રોગ્રામ જે અંદર ફિક્સ કરેલા હોય અમુક કાર્યો ફિક્સ કરેલા હોય કે ચલ રામસિંહ સરને સેલ્યુટ કર સરને ગુડ મોર્નિંગ વિશ કર બરાબર સો સરની સરના વખાણ કરીને બતાવ તો આવા પ્રકારના જે અમુક પહેલેથી બેસાડેલા રોબોટની અંદર કાર્યક્રમો છે બરાબર એ કરીને બતાવ્યા આ બધા કાર્યો બધા કરીને બતાવ્યા એવરીથીંગ વોઝ વેલ ટ્યુન્ડ એન્ડ ફિક્સડ એટલે કે બધું જ સારી અને યોગ્ય રીતે ગોઠવાયેલું હતું વેલ ટ્યુન્ડ એન્ડ ફિક્સ એટલે કે સારી રીતે અને યોગ્ય રીતે બધું ચાલતું હતું બરાબર એમાં કાંઈ રોબોટમાં કંઈ પણ પ્રકારની ગડબડ હતી નહીં બધું પરફેક્ટલી કામ કરતો હતો પ્રેમ ચોપડા પ્રેમ ચોપડાને આ સોદો ખૂબ જ સંતોષકારક લાગ્યો બરાબર સિમ્ડ મતલબ લાગવું જણાવવું એટલે કે પ્રેમ ચોપડા સિમ્ડ એટલે કે પ્રેમ ચોપડાને લાગ્યો શું તો કે ધ ડીલ એટલે કે આ સોદો કેવો તો કે સેટિસફાઈડ મતલબ સંતોષજનક સંતોષકારક છે ચલો વધી આગળ આઈ લાઈક ઓલ ટુ ઓફ પ્રિન્સિપલ્સ ફર્સ્ટ ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર સેકન્ડ ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ થર્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ એટલે કે સેલ્સમેને આ બધી વસ્તુની ચર્ચા ચાલી રહી હતી ત્યારે આ એક બાબત પણ માહિતી પ્રેમ ચોપડાને આપી કે કે મારે તમને કહેવું છે બરાબર બધા રોબોટોની જેમ ઓલ રોબોટ્સ એટલે કે બધા રોબોટોની જેમ એન્ડ એડહિયરિંગ ટુ ધ ડિસિપ્લિન મતલબ શિસ્ત અને એડહિયરિંગ એટલે કે એને વળગી રહેતા બરાબર છે અથવા તો એના આગ્રહી બરાબર એનો આગ્રહ રાખનારા જે હોય બરાબર ઓફ રોબોટિક્સ એટલે કે રોબોટિક્સ એક શાસ્ત્ર છે રોબોટ તમને જ્યાંથી મળે બરાબર છે ઇઝ કન્સિડરડ એઝ રોબોટિક્સ બરાબર એટલે કે બધા રોબોટોની જેમ શિસ્તના આગ્રહી એમ આ રામસિંગ પણ ત્રણ સિદ્ધાંતો વાળી બરાબર છે ઇનબિલ્ટ સિસ્ટમ ધરાવે છે એટલે કે અમે આ રોબોટની અંદર આ રામસિંગ ઝીરો ઝીરો સેવન્ટીની અંદર અમે ત્રણ પ્રિન્સિપલ ત્રણ સિદ્ધાંતો અમે પહેલેથી બેસાડેલા છે બરાબર એટલે કે એની અંદર ઇનબિલ્ટ સિસ્ટમ એટલે કે પહેલેથી જ બેસાડેલી પદ્ધતિ છે ત્રણ ત્રણ સિદ્ધાંતોની ઓકે ફર્સ્ટ ધ રોબોટ વિલ ઓબે ધ ઓબે હિઝ માસ્ટર એટલે કે રોબોટ છે તે પોતાના માલિકના આજ્ઞાનું પાલન કરશે ઓબે મતલબ પાલન કરવું બરાબર સેનું તો કે એની આજ્ઞાનું સેકન્ડ ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ એટલે કે રોબોટ મનુષ્યોને નુકસાની પહોંચાડશે નહીં હામ એટલે નુકસાની પહોંચાડવી ઓકે પણ વિલ નોટ છે એટલે કે નુકસાની પહોંચાડશે નહીં એન્ડ થર્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ અને રોબોટ પોતાની જાતને ટુ સેલ્ફ એટલે કે પોતાની જાતને પણ નુકસાની પહોંચાડશે નહીં આવું કહેવા માંગે છે પ્રેમ ચોપરા પ્રિન્સિપલ એન્ડ ઇટ ઇમ્પ્રેમ He did not હી ડિડ નોટ ટેક નોટિસ ઓફ ધ અધર ટુ હી નોટ ડિલાઇટેડલીસ હવે જુઓ શું કહે છે તો કે પ્રેમ ચોપડા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ બરાબર એટલે કે પ્રેમ ચોપડા એ પહેલો સિદ્ધાંત સાંભળ્યો કે આ રોબોટ છે તે પોતાના માલિકની આજ્ઞાનું પાલન કરશે બરાબર આ પેલો સિદ્ધાંતથી તે પ્રભાવિત થઈ નોટિસ ઓફ ધ અધર ટુ એટલે કે બીજા બે સિદ્ધાંતોની એટલે કે બીજા બે સિદ્ધાંતોની નોંધ કરી નહીં ડીડ નોટ ટેક નોટિસ એટલે કે તેને નોંધ કરી નહીં સે નહીં તો કે ઓફ ધ અધર ટુ એટલે કે બીજા બે સિદ્ધાંતોની એને પેલો જ સિદ્ધાંત બહુ ગમી ગયો બરાબર હી નોટ એટ ડિલાઇટેડલી બરાબર એટલે કે તેણે આનંદપૂર્વક હા પાડી મતલબ ટૂંકમાં માથું ડોલાવીને એણે આનંદપૂર્વક હા પાડી એન્ડ અસાઇન્ડ ધ સેલ ડીડ અને વેચાણ કરારનો જે સોદો છે બરાબર છે એની ઉપર અસાઇન્ડ એટલે કે સહી કરી ધ સેલ સેલ્ડીડ એટલે કે વેચાણ કરાર ઉપર બરાબર એન્ડ કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ રોબોટ બરાબર તેમજ રોબોટનો ગેરઉપયોગ નહી થાય એના કોન્ટ્રાક્ટ ઉપર પણ સહી કરી રાઈટ એટલે કે વેચાણ કરાર અને રોબોટનો દુરુપયોગ નહી થાય એના કોન્ટ્રાક્ટ ઉપર સહી કરી અસાઇન્ડ મતલબ સહી કરી હી હેડ ના હાવ ગોટ અ સર્વન્ટ એન્ડ એન્ડ અકમ્પ્લિસ એટલે કે હવે તેની પાસે એક નોકર પણ હતો અને એક સહ અપરાધી પણ અકંપ્લીસ મતલબ સહ આગળ માય રોબોટ કેન શોપ ફોર ગ્રોસરીઝ એટલે કે જો રામસિંગ મારો રોબોટ બરાબર છે કરિયાણાની ખરીદી કરી શકતો હોય દેન વાય નોટ ધેન વાય નોટ ફોર બેટર થિંગ્સ લાઈક જુલ્સ થોટ પ્રેમ ચોપડા બરાબર તો પછી જૂલ્સ જુલ્સ મતલબ દાગીના બરાબર તો પછી દાગીના પણ ખરીદી શકે છે બરાબર હવે અહીંયા ખરીદવાની સેન્સ નથી અહીંયા ચોરવાની સેન્સ છે જોઈએ આગળ એટલે વધારે આઈડિયા આવશે થોટ પ્રેમ ચોપડા આવું ઇન ધ માર્કેટ રોબોટ્સ કેરીંગ હેવી પેકેટ Buying theatre tickets, carrying groceries to the cars were a common sight, but still strange and amusing servants. Ramsing 070 was truly efficient. With tremendous speed and accuracy, he collected the groceries into the shopping trolley and posed for the next command. Two kilograms, of ripe and juicy. પછી નો પેરેગ્રાફ એવું કઈ કીએ છે ઇન ધ માર્કેટ એટલે કે બજારની અંદર રોબોટ કેરીંગ હેવી પેકેટ એટલે કે રોબોટ જે છે એ ભારે પેકેટ વજનદાર પેકેટનું અ ટ્રાન્સપોર્ટેશન કરે છે લઈ જાય છે બરાબર કેરીંગ મતલબ લઈ જાય છે સાથે લઈ જાય છે બાઇંગ થિયેટર ટિકિટ્સ એટલે કે સિનેમાની ટિકિટ પણ લઈ આવી દે છે રાઈટ કેરીંગ ગ્રોસરીઝ ટુ ધ કાર્સ એટલે કે કરિયાણાની જે બધી ચીજવસ્તુઓ છે ગ્રોસરીઝ એ ગાડી સુધી લઈ આવે છે બરાબર કેરીંગ એટલે લઈ આવવું બરાબર વર અ કોમન સાઈટ એટલે કે આ બધું સામાન્ય હતું બરાબર વર કોમન સાઇટ એટલે કે આ બધું દ્રશ્ય સામાન્ય હતું એટલે કે આ બધું તો રોબોટ કરતા જ હોય એમ આમાં કાંઈ નવાઈ નથી વર કોમન સાઇટ એટલે કે આ બધું સામાન્ય દ્રશ્ય હતું બટ સ્ટીલ એન્ડ અમ્યુઝિંગ સર્વન્ટ્સ પરંતુ હજુ પણ એક વિચિત્ર બરાબર છે સ્ટ્રેન્જ એટલે કે પરંતુ હજુ પણ એક વિચિત્ર અને મનોરંજક નોકરો જેવું ગણાતું અમ્યુઝિંગ બરાબર એટલે કે આનંદ આપનારા બરાબર છે સર્વન્ટ્સ મતલબ નોકરો ગુલામો એટલે કે મનોરંજક નોકરો જેવું ગણાતું રામસિંગ ઝીરો થ્રુલી એફિશિયન્ટ બરાબર એટલે કે રામસિંગ ઝીરો સિત્તેર હતો તે સંપૂર્ણપણે સક્ષમ હતો થ્રુલી એટલે સંપૂર્ણપણે એફિશિયન્ટ મતલબ સક્ષમ હતો વિથ વિધ્રેમેન્ડ સ્પીડ એન્ડ એક્યુરેસી એટલે કે પ્રચંડ અસાધારણ પ્રેમેન્ડસ એટલે કે પ્રચંડ અથવા તો અસાધારણ ઝડપ અને ચોકસાઈ સાથે બરાબર ચોકસાઈ પૂર્વક હી કલેક્ટેડ ધ ગ્રોસરીઝ ઇન ધ શોપિંગ ટ્રોલી તેણે શોપિંગ ટ્રોલીની અંદર બરાબર શોપિંગ ટ્રોલી તમને ખ્યાલ હોય તો તમે મોલની અંદર જાવ એટલે તમને ઓલી ચાર ગરેડીવાળી એક ટ્રોલી આપે જેની અંદર તમે બધું તમારું કરિયાણું રાખી શકો રાઈટ ડી માર્ટ છે રિલાયન્સ મોલ છે એની અંદર બધામાં આ પ્રકારની ટ્રોલીઝ આપવામાં આવતી હોય છે ઓકે

જો આને જ્યુસી કરતા અત્યારનો ટ્રેન્ડ છે જુસી બોલવામાં જુસી બરાબર એવો જ એક શબ્દ છે આપણે અગાઉ ઉપર જોઈ ગયા જ્વેલ્સના વંચાય અને જુલ્સ વંચાય ઓકે જુલ્સ ઉપરથી બને છે જ્યુલરી જ્વેલરી જનરલી હવે બહુ જેને કહી શકાય બરાબર કે આપણે ગામડામાં રહેતા હોય તો ગુજરાતી કેવું દેશી હોય એવી રીતના જ્વેલરી અને જુઅલ્સ બરાબર

કમાન્ડેડ પ્રેમ ચોપડા ફ્રોમ ડિસ્ટન્સ એટલે કે થોડાક દૂરથી પ્રેમ ચોપડા એ આદેશ આપ્યો બરાબર ફ્રોમ ડિસ્ટન્સ એટલે કે થોડાક બરાબર આવો આદેશ આપ્યો હ્યુજ પાઇલ ઓફ બરાબર એટલે કે આવું જ્યારે એકદમ કેરીનો જાજો બધો બરાબર કેરીનો મોટો બધો પાઇલ ઓફ એટલે કે મોટો બધો ઢગલો હ્યુજ પાઇલ ઓફ એટલે કે મોટો બધો કેરીનો ઢગલો જોઈને આવું પ્રેમ ચોપડાએ આદેશ આપ્યો કે બે કિલો પાકી અને રસદાર કેરી લેતો આવજે ઇન નો ટાઈમ ઇન નો ટાઈમ એટલે તરત જ નહીવત જેવા સમયગાળામાં ઇન નો ટાઈમ એટલે કે તરત જ રામસિંગ ઝીરો સેવન્ટી હેડ સિલેક્ટેડ ધ બેસ્ટ વન્સ એટલે કે રામસિંગે બરાબર છે નહીવત જેવા સમયમાં સૌથી શ્રેષ્ઠ કેરીઓ પસંદ કરી લીધી બરાબર પે એટ ધ કેશ કાઉન્ટર પ્રેમ ચોપરા સ્પોકિન ટુ ધ કમાન્ડર એટલે કે હવે પૈસા જે છે તે કેશ કાઉન્ટર ઉપર ચૂકવી દે આ બધા આજ્ઞાર્થ વાક્યો છે મિત્રો રાઈટ ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ જ્યારે હું ગ્રામરના આ પોઈન્ટ લઈશ ત્યારે હું તમને આ વસ્તુ સમજાવીશ કે આ એક જ એવું સેન્ટેન્સ સ્ટ્રક્ચર છે કે જેની અંદર વી વન ક્રિયાપદથી જ વાક્યની શરૂઆત થઈ જાય છે બરાબર આમાં સબ્જેક્ટ આગળ ના આવે ઓકે ઇનફેક્ટ આમાં સબ્જેક્ટ જ ન આવે જ્યાં સુધી જરૂર ન જણાય ત્યાં સુધી જરૂર જ નથી સબ્જેક્ટ લેવાની આજ્ઞાત વાક્યોની અંદર ઓકે સો હિયર ઇટ ઇઝ યુઝ વી વન બરાબર એટલે કે પે એટ ધ કેશ કાઉન્ટર એટલે કે જે પૈસા છે તે કેશ કાઉન્ટર ઉપર ચૂકવી દે પ્રેમ ચોપડા સ્પોક ઇન ધ કમાન્ડ એટલે કે પ્રેમ ચોપડા રિમોટ કંટ્રોલની અંદર બોલ્યો ચલો સો ગાઈઝ ધીસ વોઝ ધ પાર્ટ વન અહીંયા આપણે રાખીએ છીએ આ થોડોક મોટો લેસન છે એટલે આપણે એના ત્રણ પાર્ટ્સ પાડશું ઓકે